વિરામ બાદ આગળ વાત કરીએ તો દ્વારકા જિલ્લામાં આ વર્ષે સારા વરસાદના પહેલ ખેડૂતોમાં મગફળીના ખૂબ સારા પાકની આશા જાગી છે, ત્યારે સરકાર દ્વારા મગફળીના ટેકાના ભાવ પણ જાહેર કરવામાં આવ્યા છે. આ મુદ્દે પાલભાઈ આંબલિયાનું પણ નિવેદન સામે આવ્યું છે. દ્વારકા જિલ્લામાં આ વખતે કુદરત મહેરબાન છે અને ખૂબ સુંદર દ્રશ્યો ચારે તરફ છે. મગફળીનો ઉપપાક ચારે તરફ હરિયાળી ફેલાવી રહ્યો છે. લીલાસમ ખેતરોમાં સૂર્ય કરાએ ખીલેલી મગફળી આ વખતે રેકોર્ડ પાક ઉત્પાદનની આશા દેખાડી રહી છે, ત્યારે આ મુદ્દે સરકારે ટેકાના ભાવ પણ જાહેર કર્યા છે, જેમાં આ વખતે 1.18% વધારો કરવામાં આવ્યો, એટલે કે આ વખતે 1,018 રૂપિયા મગફળીના ટેકાના ભાવો મળશે, જેની સામે ગુજરાત કિસાન કોંગ્રેસના પાલભાઈ આંબલિયાએ વિરોધનો સૂર આલોપ્યો છે. તેમણે જણાવ્યું કે સરકારે મગફળીના ટેકાના જે ભાવ જાહેર કર્યા છે તે ખૂબ ઓછા કહેવાય, કેમ કે ખેડૂતોને દવા બિયારણ મજૂરી સહિતના જે ખર્ચ લાગી રહ્યા છે તેની સામે સરકારે અનેક બીજી ચીજવસ્તુઓમાં 30% જેટલો ભાવ વધારો કરેલો હોય, આ પ્રમાણે સરકારે ભાવ વધારો આપવો જોઈએ. હવે જોવાનું એ રહ્યું કે ખેડૂતોને ખરીદવામાં આવેલી મગફળી બાદ જે મગફળી ખેડૂતો પાસે રહે છે તેને બજાર ભાવ ખેડૂતોને વેપારીઓ પાસેથી શું મળે છે. આ વખતે મગફળીના સારા પાકની આશા ખેડૂતો રાખી રહ્યા છે અને જો બજાર ભાવ પણ ટેકાના ભાવ સાથે સરખા રહે તો ખેડૂતો આંશિક રીતે પાછલા વર્ષના કર્જમાંથી નીકળે તેવી સ્થિતિ છે. મુકેશ મોકરિયા સાથે દીપક જોશી, ZS ટીવી, દ્વારકા. રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે જે ભાવો જાહેર કરવામાં આવ્યા છે એમાં ખાસ કરીને મગફળીના ગયા વર્ષે 1 મણના એટલે કે 20 કિલોના 1,000 રૂપિયા હતા તે વધારો કરી અને 1,018 રૂપિયા કરવામાં આવ્યો છે. મગફળીનું ઉત્પાદન કરવા માટે જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતર, બિયારણ, ખેત ઓજારો, ડીઝલ, પશુ આહાર અને મજૂરીમાં 30%થી લઈ અને 300% સુધીનો વધારો થયો છે. જો 30%થી 300% ખેડૂતને પડતર કિંમત જે પડતર વસ્તુ છે એની અંદર વધારો થતો હોય તો 1,018 રૂપિયાનો વધારો કરી અને રાજ્ય સરકારે માત્ર 1.8%નો વધારો કર્યો છે. આ 30%થી લઈ અને 300%ની સામે 1.8% રાજ્ય સરકારનો મગફળીનો ભાવ વધારો એ રાજ્ય સરકારની ખેડૂત પ્રત્યેની સંવેદનશીલતા દેખાડે છે. મહત્વનો પ્રશ્ન એ છે કે ટેકાના ભાવે રાજ્ય સરકાર જે ખરીદી કરે છે એ માર્કેટ ભાવ મગફળીનો 800 રૂપિયા છે, તેની સામે વધારો કરી અને રાજ્ય સરકારે 218 રૂપિયા એટલે કે 1,018 રૂપિયા આપવા જઈ રહી છે. 7.97 લાખ મેટ્રિક ટન ખરીદી કરશે એમાં આખે આખી યોજનામાં ખેડૂતોને 866 કરોડ રૂપિયા રાજ્ય સરકાર પહોંચાડશે. આ 866 કરોડ પહોંચાડવા માટે રાજ્ય સરકાર 933 કરોડનો ખર્ચ કરશે, એટલે સોના કરતાં પણ ઘડામણ મોંઘું થાય છે. આ બંનેનો જો ભેગો કરો અને સરવાળો કરો તો લગભગ 1,800 કરોડ જેટલું થાય છે અને એની સામે રાજ્યની અંદર મગફળીનું ચાલુ વર્ષનું વાવેતર છે એ 15 લાખ હેક્ટરમાં છે. આ 1,800 કરોડને 15 લાખ હેક્ટર વડે જો તમે ભાગી નાખો તો દરેક હેક્ટર દીઠ ઓછામાં ઓછા દરેક ખેડૂતના ખાતામાં હેક્ટર દીઠ 10-10 હજાર રૂપિયા જમા થાય એમ છે. પણ રાજ્ય સરકારે જો એ કરે તો રાજ્ય સરકારના વચેટિયાઓ, મળતિયાઓ, જમાઈઓ, દલાલો અને ભ્રષ્ટાચારીઓના ઘર કેવી રીતે ભરાય. આનાથી પણ મહત્વની વસ્તુ, ગયા વર્ષે જે 1,000માં ખરીદેલી મગફળી રાજ્ય સરકારે આ વખતે 800 રૂપિયાની આસપાસ વેચે છે અને એને પડતર કિંમત રાજ્ય સરકારને 1,000+ 250 રૂપિયા અન્ય ખર્ચ એટલે 1,250માં પડેલી મગફળી 800માં વેચે છે. 450 રૂપિયા 1 મણે રાજ્ય સરકાર અહીંયા પણ નુકસાન કરે છે. આમ ટોટલ સરવાળો કરો અને એના પ્રતિ હેક્ટર વડે જો ભાગાકાર ગુણાકાર તમે કરો તો ખેડૂતના ખાતામાં રાજ્ય સરકારે બજેટમાં કંઈ ફેરફાર કર્યા વગર આ જ બજેટમાંથી રાજ્ય સરકાર ખેડૂતના દરેક મગફળી વાવતા ખેડૂતના ખાતામાં ઓછામાં ઓછા 20-20 હજાર હેક્ટર દીઠ જમા કરી શકે એમ છે. પણ આ નથી કરવું, માત્ર અને માત્ર ભ્રષ્ટાચાર કરવો છે, ગુજરાતના જનતાના નાણાં.